શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 7ની અંદર હિન્દી વિશે ભણીશું. આજના વિડીયોમાં આપણે કાવ્ય 2 ભણીશું, જેનું શીર્ષક છે તબ યાદ તુમ્હારી આતી હૈ. આ કાવ્યના કવિ છે રામ નરેશ ત્રિપાઠી. આપણે સૌથી પહેલાં કાવ્યના કવિ એવા રામ નરેશ ત્રિપાઠીજી વિશે પરિચય મેળવીએ. ત્રિપાઠીજીનો જન્મ 4 માર્ચ 1889ના રોજ ઉત્તરપ્રદેશના કોઈરીપુરી ગામમાં થયો હતો. એમની પ્રમુખ કૃતિઓ મિલન, પથિક, સ્વપ્ન અને માનસી છે. હે પ્રભુ આનંદદાતા જ્ઞાન હમકો દીજીએ નામની એમની પ્રાર્થના ખૂબ જ પ્રસિદ્ધ છે. એમનું મૃત્યુ 16 જાન્યુઆરી 1992ના રોજ થયું હતું. પ્રસ્તુત કાવ્યની રચના કવિએ ઈશ્વરને યાદ કરીને કરી છે. કવિને પ્રકૃતિના વિભિન્ન તત્વો દ્વારા ઈશ્વરની યાદ આવે છે અને આ તત્વોને જોઈ કવિ ઈશ્વરને યાદ કરતા આ સંપૂર્ણ કાવ્ય છે એ લખ્યું છે. આપણે આ સરસ મજાનું કાવ્ય છે એ ભણીએ એ પહેલાં એક વખત આ કાવ્યનું ગાન છે એ સાંભળીએ. કાવ્ય તબ યાદ તુમ્હારી આતી હૈ. સુબહ કા વાતાવરણ નિરાલા હોતા હૈ. સુબહ ઓર વર્ષા ઋતુ કે સમય પ્રકૃતિ મેં કઈ બદલાવ આતે હૈ. પ્રસ્તુત કવિતા મેં ઉસકા વર્ણન કિયા ગયા હૈ. सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती हैं. जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती हैं. कलिया दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती हैं. कलिया बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती हैं. जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती हैं. बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती हैं. जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती हैं.
बहुत सुबह चिड़िया उठ कर कुछ गीत खुशी के गाती हैं। जब बहुत सुबह चिड़िया उठ कर कुछ गीत खुशी के गाती हैं। जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है। जग के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है। बहुत सुबह चिड़िया उठ कर कुछ गीत खुशी के गाती हैं। जब बहुत सुबह चिड़िया उठ कर कुछ गीत खुशी के गाती हैं। कुछ गीत खुशी के गाती हैं। कुछ गीत खुशी के गाती हैं। कुछ गीत खुशी તમે આ સરસ મજાનું કાવ્યગાન સાંભળ્યું. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર કાવ્ય 2 તબ યાદ તુમ્હારી આતી હૈ એ ભણીએ. પાઠ્યપુસ્તકની અંદર તમે જુઓ છો કે સૌથી પહેલાં કવિ પરિચય અને ત્યારબાદ કાવ્યનો પરિચય છે આપ્યો છે, જે આપણે પહેલેથી જ જોઈ ચૂક્યા છીએ. એટલે હવે બબ્બે પંક્તિઓના આધારે કાવ્ય છે એ સમજીએ. જબ બહુત સુબહ ચિડિયા ઉઠકર કુછ ગીત ખુશી કે ગાતી હૈ. કવિને આપણે હમણાં પહેલાં વાત કરીએ એમ કે કવિએ સંપૂર્ણ કાવ્ય કોને સંબોધન કરીને ઈશ્વરને સંબોધનના અર્થમાં લખ્યું છે કે હે ઈશ્વર, કવિ કહે છે કે મને તારી યાદ ક્યારે આવે છે? તો કહે છે કે હે ઈશ્વર, જ્યારે વહેલી સવારે. જબ બહુત સુબહ, સુબહ શબ્દનો અર્થ થાય સવાર, એનો સમાનાર્થી શબ્દ છે પ્રાતઃકાલ. કે જ્યારે હે ઈશ્વર, જ્યારે વહેલી સવારે ચિડિયા, તો એક પક્ષી અથવા તો આપણે ગુજરાતીમાં જેને ચકલીના નામે ઓળખીએ છીએ એ, કે હે ઈશ્વર, જ્યારે વહેલી સવારે ચકલી છે એ ઉઠી અને ખુશીના ગીત ગાય છે, એ પોતાના મધુર કંઠે કંઈક અવાજ કરે છે, ત્યારે હે ઈશ્વર મને તારી યાદ આવે છે. પછી ક્યારે ઈશ્વરની યાદ આવે છે તો એનું વર્ણન કરે છે. કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કુરાતી હૈ. જ્યારે કળીઓ, ફૂલ જ્યારે ખીલ્યું નથી હોતી, એની ખીલવા, ફૂલ ખીલ્યા પહેલાંની જે અવસ્થા છે એને કળી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો કહે છે કે જ્યારે કળીઓ છે એ પોતાની દરવાજે ખોલ ખોલ, દરવાજા એટલે શું? તો કે જ્યારે કળી, પુષ્પ, ફૂલ છે એ પોતાની પાંખડીઓ, પંખુડીઓ ખોલી અને જ્યારે દુનિયા પર મુસ્કુરાય છે, હસે છે, ત્યારે હે ઈશ્વર મને એ જોઈને તારી યાદ છે આવે છે. પછી ખુશ્બુ કી લહેરે જબ ઘર સે બહાર આ દોડ લગાતી હૈ. જ્યારે ખુશ્બુની, સરસ મજાની સુગંધની લહેરો હવાની અંદર ફેલાય અને બહાર ફેલાય આવે છે, બહાર દોડ મૂકે છે, ત્યારે હે ઈશ્વર મને તારી યાદ આવે છે. હે જગ કે સિર્જનહાર પ્રભુ તબ યાદ તુમ્હારી આતી હૈ. અહીંયા સિર્જનહાર પ્રભુ શબ્દ વાપર્યો છે. સિર્જનહાર છે એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે, સૃષ્ટિ કે રચના કરને વાલા, તો સિર્જનહાર પ્રભુ ઈશ્વર. અહીંયા આ પંક્તિની અંદર કવિ ઈશ્વરને કહે છે કે હે ઈશ્વર, તું જ આ સમગ્ર સૃષ્ટિનો સર્જન કરનાર, આ સૃષ્ટિ બનાવનાર તું જ છો. અને જ્યારે હું આ તારી ઉત્તમ રચનાઓ બધી જોઉં છું, જે ચકલી છે, જે ફૂલ છે, પુષ્પ છે વગેરે હું જોઉં છું, ત્યારે હે ઈશ્વર તારી આવી ઉત્તમ રચનાઓ જોઈ અને હું તને યાદ કરું છું. પછી આગળની કાવ્ય પંક્તિઓમાં વાત કરે છે કે ઈશ્વરની યાદ કવિ ક્યારે, કવિ ઈશ્વરને યાદ કરે છે. તો કહે છે કે જબ છમછમ બૂંદે ગીરતી હૈ બિજલી ચમચમ કર જાતી હૈ. જ્યારે આકાશની અંદરથી છમછમ કરતા વાદળમાંથી પાણીના ટીપા છે એ નીચે પડે છે, જ્યારે બિજલી ચમચમ કર જાતી હૈ, અને જ્યારે આકાશમાં ચમચમ કરતા, ચમકારા કરતી વીજળી ચમકી જાય છે, ત્યારે હે ઈશ્વર મને તારી યાદ આવે છે, એ જોઈ હું તને યાદ કરું છું.
मैदानों में वन बागों में जब हरियाली लहराती है, अने ज्यारे मैदानों में ने वनों में ने बाग बगीचाओं में हरियाली छाई जाए छे, छवाई जाए छे, त्यारे हूँ तने याद करू छू। कहता वर्षा ऋतु में सरस मजानो वरसाद थाय छे, त्यारबाद वीरान पड़ेली प्रकृति छे, वीरान पड़ेला जंगल छे, वनों छे, उपवन छे, बाग बगीचा छे, ए फरी पाछा खीली उठे छे, अने त्यारे हे ईश्वर मने तारी याद आवे छे। जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है, जारे ठंडी ठंडी मस्त मजानी हवा छे, मस्ती अहीं मस्ती शब्दनो अर्थ छे आनंद अथवा उल्लास। जारे ठंडी हवा पोतानी साथे आनंद अने उल्लास नवो लईने आवे छे, त्यारे हे ईश्वर मने तारी याद आवे छे। हे जग के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है। कवि अहीं छेल्ली पंक्तिओमां कहे छे कि हे ईश्वर जारे जारे हूँ आ बधुं छे जोउं छुं त्यारे मने तारी याद छे आवे छे। हे जगना सर्जनहार प्रभु हूँ तने याद करूँ छू। तो आवी कंईक વાત આ નાનકડા એવા કાવ્યની અંદર કવિ દ્વારા કરવામાં આવી છે કે આપણે ક્યારે ક્યારે ઈશ્વરને કવિ યાદ કરે છે એ વસ્તુ છે। એ કીધું છે કે આપણને કેટલી સરસ મજાની પૃથ્વી આપી છે, આ પૃથ્વી પર કેટલી બધી સરસ સરસ મજાની વસ્તુઓ છે, એ વાત અહીંયા આ નાનકડા એવા કાવ્યમાં કવિ દ્વારા કરવામાં આવી હતી, જે આપણે જોઈ। બસ આજના વિડીયોમાં એટલે ટકીએ। તમને આ સરસ મજાનું કાવ્ય છે એ હવે સમજાઈ ચૂક્યું હશે। ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો।